આગળ વાત કરીએ તો ઉપલેટાના તણગણા ગામે વરુણદેવને રીઝવવા માટે બે દિવસથી અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બહોળી સંખ્યામાં ગામજનો હાજર રહ્યા હતા. વાયુ વાવાઝોડાની અસરને લીધે અને ભીમ 11નું મુહૂર્ત સાચવવા અને સૌરાષ્ટ્રના ખેડૂતો દ્વારા વાવણી કરી નાખી હતી. સારા વરસાદની અપેક્ષાએ મોંઘા બિયારણો પણ ઓછી ઉઘારી કરી વાવેતર કરી નાખ્યું હતું, પણ ખેડૂતોની ચિંતામાં અનેક ગણો વધારો જોવા મળ્યો છે. કારણ કે છેલ્લા 1.5 માસથી જોઈએ એવો વરસાદ વરસ્યો નથી અને ખેતરમાં કપાસ, મગફળી, બાજરી, ઘાસ જેવા પાક હાલ સુકાઈ જવા માંડ્યા છે. ગત વર્ષે પણ વરસ થોડું નબળું ગયું હતું અને આ વર્ષે પણ પડતા પર પાટા જેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે. ત્યારે ઠેર ઠેર વરુણદેવને રીઝાવવા માટે અખંડ રામધૂન કાર્યક્રમ, પૂજા અર્ચન જેવા કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ઉપલેટના તલંગણા ગામે વરુણદેવને રીઝવવા માટે બે દિવસથી અખંડ રામધૂન કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને વરુણદેવને કાલાવાલા આજીજી કરીને હે મેઘરાજા વહેલાસર મન મૂકીને વરસો તેવી ગ્રામજનોએ પ્રાર્થના કરી રહ્યા છે. કાનભાઈ સુવા, જેડેશ ટીવી, ઉપલેટા. મારું નામ ભાયાભાઈ રામભાઈ વરુ, ગામ તલંગણા. જે કઈ અમે એક રામધૂનનું આયોજન કર્યું છે, લગભગ વાવણી થઈને એકાદ મહિના માથે વરસાદ ખેંચાઈ ગયો, બધો દરેક મોલ સુકાઈ છે, મગફળી, કપાસ, એટલે કુદરતને રીઝવવા હાટું થઈને અમે આ બધું કર્યું છે. અને ગામ સમસ્ત એક વાયુ તથા સર્વજ્ઞાતિ મળી અને એક રામધૂનનું આયોજન રાખ્યું છે. એમાં જે કાંઈ ફંડ મળે એ ફંડને અમે બટુક ભોજન કરાવવાના છે અને આમાં કોઈ ધૂનનું કંઈ નક્કી નથી, બરાબર 37 કલાક 72 કલાક જે કંઈ આપણે હવને ઈચ્છા થાય ત્યાં સુધી અમે ધૂનનું આયોજન રાખવાના છે અને કુદરતને રીઝવવાના પ્રયાસ કરીએ છીએ. ત્યારબાદ જે કાંઈ સરકારશ્રીને થોડોક અમારો સંદેશ પહોંચાડવાનો છે કે થોડુંક સરકારે અમને આમાં ધ્યાન દોરે.